નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ગણિત એમાં પ્રકરણ નંબર 13 પૃષ્ઠફળ અને ઘનફળ. અત્યાર સુધી આપણે સ્વાધ્યાય 13.4ના સાત દાખલા જોયા છે, ત્યાંથી આગળ વધીએ. આઠમો દાખલો જોઈએ, શું કહે છે. તો કે આપણો આઠમો દાખલો, સ્ટીલના અર્ધગોળાકાર વાટકાની જાડાઈ 0.25 સેન્ટીમીટર છે. જો વાટકાની અંદરની સપાટીની ત્રિજ્યા 5 સેન્ટીમીટર હોય તો વાટકાની બહારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. હવે આપણને સ્ટીલનો વાડકો આપેલો છે, આ રીતનો સ્ટીલનો વાડકો છે, અને આ જે સ્ટીલનો વાડકો છે એ વાડકાની સપાટીની જાડાઈ, આ જે એની જાડાઈ છે વાડકાની, બરાબર છે, એ વાટકાની જાડાઈ છે 0.25 સેન્ટીમીટર. એટલે કે ધારો કે આ એની જાડાઈ છે, તો એ આપણને આપેલી છે 0.25 સેન્ટીમીટર. આ જાડાઈ કેટલી છે? 0.25 સેન્ટીમીટર, બરાબર. બીજી શું વાત છે? તો કે જો વાડકાની અંદરની સપાટીની ત્રિજ્યા 5 સેન્ટીમીટર હોય, વાડકાની જે અંદરની સપાટી છે એટલે કે આ જે સપાટી આવી એની ત્રિજ્યા, એટલે કે આ જે છે એ આપણને 5 સેન્ટીમીટર આપેલું છે. તો કે બહારની સપાટીનું વક્ર સપાટી, બરાબર છે, બહારની આ જે વક્ર સપાટી છે એનું ક્ષેત્રફળ શું થાય એ આપણે શોધવાનું છે. તો જોઈએ મિત્રો, તો કે વાટકાની અંદરની સપાટીની ત્રિજ્યા બરાબર 5 સેન્ટીમીટર, વાટકાની જાડાઈ એ છે આપણી પાસે 0.25 સેન્ટીમીટર, તો કે માટે બહારની સપાટીની ત્રિજ્યા, બહારની સપાટીની ત્રિજ્યા કેટલી થશે? તો એ જોઈએ મિત્રો, તો કે અહીંથી આ જે અંતર છે એ મારું 5 સેન્ટીમીટર છે, આટલેથી આ અંતર છે એ 0.25 સેન્ટીમીટર છે. તો આ આખું કુલ અંતર મારું કેટલું થશે? તો કે 5 વત્તા 0.25, એટલે એ લખીએ આપણે કે બહારની વક્ર સપાટી અંદરની વક્ર સપાટીની ત્રિજ્યા એટલે કે 5, અને બહારની જાડાઈ સપાટીની જાડાઈ તો કે 0.25, એટલે કુલ કેટલી થશે ત્રિજ્યા મારી? 5.25. બહારની જે વક્ર સપાટી આવશે એની ત્રિજ્યા થશે 5.25 સેન્ટીમીટર, બરાબર. અને હવે આ જે બહારની વક્ર સપાટી છે એનું ક્ષેત્રફળ, તો લખીએ આપણે કે બહારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર, આપણું સૂત્ર કયું છે? તો કે બહારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે કે વાટકો છે, એટલે કે અર્ધગોળાકાર થયો, અર્ધગોળાની બહારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું થશે? તો કે 2πr² કિંમતો મૂકી દઈએ, તો કે 2 ગુણ્યા પાઈની કિંમત ના આપી હોય એટલે આપણે કેટલી લખીએ છીએ? 22/7 ગુણ્યા ત્રિજ્યા 5.25, એટલે એને આપણે સરળતા ખાતર કેટલી લખીશું? 525/100 ગુણ્યા 525/100 આરનો વર્ગ છે માટે, બરાબર. હવે 525/7 કરીએ તો કેટલા આવશે? તો કે 70/70 49, બરાબર છે. 3 વચ્ચે 35 7 5 35, એટલે કેટલાય ભાગ ચાલશે? તો કે 75 ભાગ ચાલે, બરાબર. આને અહીં લખીએ આપણે, છેદ ઉડાડીએ, તો કે 75/7 525, આ બધાનો ગુણાકાર કરીએ તો 22 ગુણ્યા 2 એટલે કે 44 ગુણ્યા 525 ગુણ્યા 75, અને છેદમાં કેટલા આવશે? 100 ગુણ્યા 100 એટલે 10,000,
એકડો અને ચાર શૂન્ય એટલે 10,000. હવે આનો ગુણાકાર જોઈએ તો ગુણાકાર શું આવશે મિત્રો, કરીએ બાજુમાં તો 525 ગુણ્યા 75. 525 ગુણ્યા 75, શૂન્ય, 7 × 5 35 નો પાંચડો, વધી પડી 3, 7 × 2 14 અને 3, 17 નો સાતડો, વધી પડી 1, 7 × 5 35 ને 36. હવે પાંચે ગુણાકાર કરીએ તો કે 5 × 5 25 નો પાંચડો, વધી પડી 2, 5 × 2 10 ને 2 12 નો બગડો, વધી પડી 1, 5 × 5 25 અને 1 26. અહીં શું મૂકી દઈશું, શૂન્ય, કારણ કે સરવાળો કરવામાં આપણને ભૂલ ના પડે. તો 5 વત્તા 0 એટલે 5, 5 ને 2 7, 7 ને 6 13 નો તગડો, વધી પડી 1, 6 ને 1 7 ને 2 9 અને 3 એટલે 39,375 આવે. એટલે આ આવ્યો 525 × 75 નો ગુણાકાર. હવે ગુણ્યા 44 કરવાનો, તો 44 કરીએ તો શું આવે છે એ જોઈ લઈએ. તો કે ગુણ્યા 44 એટલે શૂન્ય, ચારે ગુણાકાર કરીએ તો 4 × 5 20 ની શૂન્ય, વધી પડી 2, 7 × 4 28 અને 2 30 ની શૂન્ય, વધી પડી 3, 4 × 3 12 અને 3 15 નો પાંચડો, વધી પડી 1, 9 × 4 36 અને 1 37 નો સાતડો, વધી પડી 3, 4 × 3 12 અને 3 15. ફરીથી પાછા 4 ગુણાકાર કરીશું એટલે આ જ સંખ્યા આવશે મારી. એટલે અહીં પહેલાં શૂન્ય મૂકી દઉં અને પછી 1 5 7 5 0 0 15 75 00. તો 0 વત્તા 0 0 વત્તા 0 0 0 વત્તા 5 7 ને 5 12 નો બગડો, વધી પડી 1, 7 ને 1 8 8 ને 5 13 નો તગડો, વધી પડી 1, 5 ને 6 ને 1 7 અને 1 બરાબર. તો મારી પાસે આવે છે એકમ દશક 100,000, 10,000, લાખ, 10 લાખ, 17,32,500. તો લખીએ આપણે અહીં આગળ જવાબ. તો કે વાટકાની બહારની વક્ર સપાટી નું ક્ષેત્રફળ બરાબર, આ ગુણાકાર કેટલો આવ્યો? તો કે 17,32,500 છેદમાં કેટલા છે, 10,000. છેદ ઉડાડી દઈએ તો 2 શૂન્ય ગયા, આ 2 શૂન્ય ગયા, તો એકડા પછી 2 શૂન્ય છે એટલે કે 2 આંકડા પછી 10 દશાંશ ચિહ્ન લઈએ તો કે 173.25. અને એકમ કયો મારો, તો આપણો એકમ છે સેન્ટીમીટર, એટલે 173.25 સેન્ટીમીટરનો વર્ગ. આ શું આવ્યું મિત્રો, તો કે આ જે વાડકો છે એની બહારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો આ આપણો 8મો દાખલો થયો. આગળ વધીએ 9મા દાખલા તરફ, જોઈએ શું કહે છે. એક લંબવૃત્તીય નળાકારમાં બંધ બેસે તે રીતે આર ત્રિજ્યાવાળો એક ગોળો મૂકેલો છે. જો આકૃતિ 13.22, તો ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, બીજું નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને ત્રીજું 1 અને 2માં મળતા ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો. એટલે કે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે, નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે અને ત્રીજા પ્રશ્નમાં આપણે બંને ક્ષેત્રફળોનો ગુણોત્તર લેવાનો છે. હવે અહીં શું આપેલું છે આપણને, તો દાખલો આપણો છેલ્લો દાખલો 9મો, આપણને આવું કંઈક આપેલું છે. એક ગોળો આપેલો છે અને એ બરાબર નળાકારની અંદર, આમાં પણ નળાકાર લઈએ તો નળાકારની અંદર બરાબર બંધ બેસે એ રીતે આપેલો છે. એટલે કે નીચેની ધાર, નીચેની ધાર એની નીચેની ધારને અડે છે, આજુબાજુની ધાર એની આજુબાજુની ધારને અડે છે
આ કંઈક નળાકારની અંદર ગોળો બરાબર બંધ બેસે એ રીતે આપણને આપેલો છે. હવે આ ગોળો છે તો કે આ ગોળાની ત્રિજ્યા શું થશે? આર. તો ગોળાની ત્રિજ્યા આર થાય તો નળાકારની ત્રિજ્યા પણ કેટલી થશે? એ પણ આર થવાની. કેમ? કે ગોળો છે નળાકારમાં બંધ બેસતો છે. હવે નળાકારની ઊંચાઈ કેટલી થવાની? તો ગોળો ઉપરથી અને નીચેથી બંને જગ્યાએથી નળાકારને અડેલો છે એટલે આ જે અંતર આવ્યું એ કેટલું થશે? તો કે ગોળાની ત્રિજ્યા જેટલું. આ અંતર પણ કેટલું થવાનું? તો કે ગોળાની ત્રિજ્યા જેટલું. બરાબર. એટલે ગોળાની ઊંચાઈ જે છે એ કેટલી થશે? તો કે સોરી, નળાકારની ઊંચાઈ કેટલી થશે? તો કે ગોળાના વ્યાસ જેટલી. તો લખીએ આપણે કે અહીં ધારો કે ગોળાની ત્રિજ્યા આર છે, માટે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. પહેલું આપણે શું શોધવું છે? તો ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવું છે. તો ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું આવશે? તો કે 4πr² એટલે આ પહેલાનો જવાબ થઈ ગયો. હવે બીજાની વાત કરીએ આપણે તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એ શોધવું છે આપણે. તો કે હવે નળાકારની ત્રિજ્યા, તો નળાકારની ત્રિજ્યા કેટલી થશે? તો કે ગોળાની જે ત્રિજ્યા છે, કારણ કે ગોળો છે નળાકારની અંદર બરાબર બંધ બેસતો છે એટલે કે ગોળાની જે ત્રિજ્યા થશે એ જ નળાકારની ત્રિજ્યા થવાની. એટલે કે નળાકારની ત્રિજ્યા બરાબર ગોળાની ત્રિજ્યા, અને એ કેટલી આવશે આપણી પાસે? આર. ગોળાની ત્રિજ્યા આર છે માટે, તથા નળાકારની ઊંચાઈ નળાકારની ઊંચાઈ કેટલી આવશે? તો કે નળાકારની ઊંચાઈ છે એ ગોળો જો બરાબર અંદર બંધ બેસતો હોય તો એની નળાકારની જે ઊંચાઈ છે એ ગોળાના વ્યાસ બરાબર થવાની. એટલે એના બરાબર ગોળાનો વ્યાસ. હવે ગોળાનો વ્યાસ એટલે શું? તો કે ત્રિજ્યા કરતાં બમણો, એટલે કે 2r. ઊંચાઈ અને ત્રિજ્યા આવી ગઈ નળાકારની. તો કે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એનું સૂત્ર શું છે આપણી પાસે? તો કે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે કે 2πr h. આ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે, એમાં કિંમતો મૂકી દઈએ આપણે. તો કે 2π, ત્રિજ્યા તો આપણી આર છે, પણ એચ ઊંચાઈ, એચ બરાબર કેટલા છે? આને હું એચ કહું, ઊંચાઈ એચ, તો એચ બરાબર કેટલા છે? તો કે એ આપણા 2r થશે. તો કે 2 × 2 = 4, πr × r એટલે કે r² તો ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેવું થાય છે? સરખું થાય છે. અને બંનેનો ગુણોત્તર લઈએ તો શું થશે? તો કે આપણો ત્રીજા પ્રશ્નનો જવાબ જોઈએ. તો કે હવે ગોળાની વક્ર સપાટી તથા નળાકારની વક્ર સપાટીના ક્ષેત્રફળોનો ગુણોત્તર બરાબર, ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું આવ્યું? 4πr² નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું આવ્યું? એ પણ 4πr² તો બંને ઉડી ગયા. આપણી પાસે જવાબ શું આવ્યો? 1 એટલે આપણે શું કહીએ? તો કે 1/1 બરાબર છે. 1 એટલે 1/1 કહેવાય ને, 1/1 એટલે આપણો ગુણોત્તર શું થશે? તો કે 1/1 થશે. તો મિત્રો, આ આપણો 9મો દાખલો હતો. ખૂબ સરળ છે. માત્ર ધ્યાને રાખવાનું છે કે ગોળાની ત્રિજ્યા બરાબર છે, આર ત્રિજ્યાવાળો ગોળો છે એટલે ગોળાની ત્રિજ્યા આર છે, માટે નળાકારની ત્રિજ્યા પણ કેટલી થવાની? આર થવાની, કારણ કે બરાબર એ ગોળો છે નળાકારની અંદર ફિટ બેસે એ રીતે એને મૂકેલો છે એટલે નળાકારની ત્રિજ્યા પણ કેટલી થવાની? આર. સાથે સાથે નળાકારની ઊંચાઈ,
તો કે નળાકારની ઊંચાઈ બરાબર બંધ બેસતો અંદર ફીટ બેસે એ રીતે આપણે ગોઠવેલો છે ગોળો, બરાબર છે? તો એની ઊંચાઈ કેટલી થવાની? તો કે એની ઊંચાઈ છે એ ગોળાના વ્યાસ જેટલી થવાની, કારણ કે ઉપરની ગોળાની ઉપરની સપાટી છે એ નળાકારની સપાટી નડી જશે અને નીચેની સપાટી છે એ નળાકારની નીચેની સપાટી નડી જશે. તો આ જે આખી થઈ એ શું થઈ? તો કે ગોળાનો વ્યાસ થયો. નળાકારની ઊંચાઈ એટલે શું થશે? ગોળાનો વ્યાસ. એ આપણે ધ્યાનમાં રાખવા છે કે નળાકારની ઊંચાઈ એટલે શું? કે ગોળાનો વ્યાસ, એટલે કે એચ બરાબર ટુ આર થશે. તો એ આપણે જો સૂત્રમાં મૂકી દઈએ ટુ પાઈ આર એચ નું, તો આપણને નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પણ કેટલું મળશે? ફોર પાઈ આર સ્ક્વેર. અને બંનેનો ગુણોત્તર લઈએ તો ફોર પાઈ આર સ્ક્વેર ભાગ્યા ફોર પાઈ આર સ્ક્વેર, તો કે એક ભાગ્યા એક, એટલે શું કહીએ આપણે? એક જેમ એક એ આપણો ગુણોત્તર થશે. તો આ આપણો નવમો દાખલો હતો મિત્રો. આ સાથે જ આપણું સ્વાધ્યાય 13.4 અહીં આગળ પૂરું થાય છે. આપણે આગળના મુદ્દા તરફ આગળ વધીએ. તો આપણો આગળનો મુદ્દો છે લંબઘનનું ઘનફળ જોઈએ મિત્રો. હવે મિત્રો આપણો આગળનો મુદ્દો લંબઘનનું ઘનફળ. લંબઘનનું ઘનફળ એની વાત કરીએ એ પહેલાં આપણે ઘનફળ કોને કહેવાય એ થોડુંક સમજી લઈએ. તો આપણે ચોરસ, લંબચોરસ, ત્રિકોણ, વર્તુળ આ બધી આકૃતિઓથી વાકેફ છીએ. આ બધી આકૃતિઓ કેવી છે? સમતલીય આકૃતિઓ છે. આ જે બંધ સમતલીય આકૃતિઓ છે એના દ્વારા સમતલમાં જે જગ્યા રોકાય છે એને આપણે શું કહે છે? તો કે જે તે આકૃતિ ચોરસ હોય તો ચોરસનું ક્ષેત્રફળ, લંબચોરસ હોય તો લંબચોરસનું ક્ષેત્રફળ, ત્રિકોણ હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ અને વર્તુળ હોય તો વર્તુળનું ક્ષેત્રફળ, એટલે કે એ સમતલીય આકૃતિ દ્વારા સમતલમાં જે રોકાતી જગ્યા છે એ જગ્યાના માપને આપણે એ પદાર્થ અથવા તો એ આકૃતિનું ક્ષેત્રફળ કહીએ છીએ. આપણે જ્યારે ઘન પદાર્થની વાત કરીએ છીએ ત્યારે ઘન પદાર્થ છે એ અવકાશમાં જગ્યા રોકે છે અને આ જગ્યા છે એ માપી શકાય છે. આ જગ્યા કેવી હોય છે? માપી શકાય છે. એનું જે માપ આવે અવકાશમાં રોકાતી જગ્યાનું માપ ઘન પદાર્થ દ્વારા એને આપણે શું કહીએ છીએ? એ ઘન પદાર્થનું ઘનફળ કહીએ છીએ. અત્યાર સુધી આ પ્રકરણમાં આપણે ચાર ઘન પદાર્થો જોયેલા છે, લંબઘન, લંબઘન અને સમઘન, ત્યાર પછી નળાકાર, ત્યાર પછી આપણે વાત કરી શંકુની અને ત્યાર પછી છેલ્લે આપણે હમણાં વાત કરી ગોળાની. તો આ બધા જ ઘન પદાર્થો છે. આ ઘન પદાર્થો દ્વારા અવકાશમાં રોકાતી જગ્યા એને આપણે માપી શકીએ છીએ અને એ માપને આપણે એ જે તે પદાર્થનું શું કહીએ છીએ? ઘનફળ કહીએ છીએ. હવે જો આ નક્કર પદાર્થ છે એ નક્કર પદાર્થ અંદરથી પોલો હોય, અંદરથી પોલો હોય એટલે સ્વાભાવિક છે ખાલી છે. ખાલી છે તો એની અંદર આપણે કશું ભરી શકીએ, કોઈ પણ પ્રવાહી ભરી શકીએ. જે પ્રવાહી ભરીશું એ શું થશે? તો કે એ જે પદાર્થ છે લંબઘન હોય તો લંબઘન આકાર ધારણ કરી લેશે, સમઘન હોય તો સમઘન આકાર ધારણ કરી લેશે. તો કે એ જે પ્રવાહી છે એ પદાર્થનો આકાર ધારણ કરી લેશે અને એમાં કેટલું પ્રવાહી ભરી શકાય? તો કે એ જે પ્રવાહી ભરી શકાય એ એક ઘન પદાર્થની ક્ષમતા કહેવાય છે. એને શું કહીશું આપણે? ઘન પદાર્થની પ્રવાહી ધારણ કરવાની ક્ષમતા. તો એ જ ક્ષમતા છે કેટલી થશે? તો કે ઘન પદાર્થના ઘનફળ જેટલી થવાની, ઘન પદાર્થના ઘનફળ જેટલી થવાની. કે ઘનફળ જેટલી જગ્યા રોકે છે એટલું પ્રવાહી એ ધારણ કરી શકે કે એની ક્ષમતા કહેવાશે. તો એ ઘન પદાર્થની શું કહેવાય? ઘન પદાર્થની ક્ષમતા કહેવાશે અથવા તો ઘન પદાર્થની આપણે ઘન પદાર્થનું ઘનફળ કહીશું અથવા તો અંદર જે આપણે પ્રવાહી ભરીએ છીએ એ પ્રવાહીનું ઘનફળ પણ આપણે એને કહી શકીએ. તો આ વાત થઈ ઘનફળની. આગળ વધીએ આપણે. આપણો જે મુદ્દો છે કે લંબઘનનું ઘનફળ. લંબઘનનું ઘનફળ કોને કહીએ? તો આપણે જેમ વાત કરેલી કે મારી પાસે લંબચોરસ છે, આ પ્રકારે લંબચોરસ એક હું કાગળ લઉં, આ લંબચોરસ કાગળ લઉં એની લંબાઈ L અને પહોળાઈ B છે, બરાબર? તો સમતલમાં આ જે જગ્યા રોકે છે એને આ લંબચોરસનું ક્ષેત્રફળ, આ લંબચોરસનું ક્ષેત્રફળ એ કહું, તો એના બરાબર શું થશે? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે L ગુણ્યા B, એ આ સમતલમાં રોકાતી જગ્યા છે. હવે આ જ આકારના હું તમામ કાગળ લઉં અને આની ઉપર એકની ઉપર બીજો, બીજાની ઉપર ત્રીજો, ત્રીજાની ઉપર ચોથો, એમ આખી એક થપ્પી બનાવું, આવા લંબચોરસ કાગળ લઈ અને એની એક થપ્પી બનાવું, તો મને શું મળશે? તો કે મને આવી એક થપ્પી મળશે.
આવી એક થપ્પી મળશે કે જેની લંબાઈ એલ હશે અને પહોળાઈ બી હશે. આ થપ્પી જે છે એ થપ્પીની જો ઊંચાઈ, આ થપ્પી છે, આ થપ્પીની ઊંચાઈ જો એચ હોય મારી, આ થપ્પીની ઊંચાઈ એચ હોય તો કે આ ઘન પદાર્થ દ્વારા રોકાતી જગ્યાનું માપ એટલે શું? તો લંબઘન મારો શું થઈ ગયો? આ લંબઘન, તો કે લંબઘનનું ઘનફળ, લંબઘનનું ઘનફળ જેને આપણે વી તરીકે દર્શાવીએ, એ એટલે એરિયા, વી એટલે વોલ્યુમ, એટલે વોલ્યુમનો વી લઈએ છીએ. તો કે આ જે ભાગ આવ્યો મારો, તો કે એનું ક્ષેત્રફળ બરાબર છે ગુણ્યા આ ઊંચાઈ કેટલી છે એ. તો આ મારો લંબચોરસ છે, તો કે લંબચોરસનું ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ. લંબચોરસનું ક્ષેત્રફળ એટલે શું? તો કે એ ગુણ્યા ઊંચાઈ મારી કેટલી? એચ. પણ એ બરાબર કેટલા છે મારી પાસે લંબચોરસનું ક્ષેત્રફળ? એલ ગુણ્યા બી. તો કે એલ ગુણ્યા બી ગુણ્યા એચ, એટલે કે લંબઘનનું ઘનફળ. તો લંબઘનનું ઘનફળ, તો આપણી પાસે નવું સૂત્ર આવે છે આ પ્રકરણમાં કે લંબઘનનું ઘનફળ બરાબર શું થશે? તો કે જે આપણી પાસે લંબઘન છે એની લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા એની શું થશે? ઊંચાઈ. આ ત્રણનો ગુણાકાર કરીએ તો મને શું મળે? લંબઘનનું ઘનફળ. અને એને સૂત્રના સ્વરૂપમાં લખવું હોય તો આપણે આ રીતે લખીએ કે લંબઘનનું ઘનફળ બરાબર એલ ગુણ્યા બી ગુણ્યા એચ. તો આ મારું થયું લંબઘનનું ઘનફળ. હવે લંબઘનની વાત કરીએ. આપણે અગાઉ આપણે લંબઘનનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધ્યું હતું, એના પાર્શ્વ પુષ્ફળોનું ક્ષેત્રફળ શોધ્યું હતું. તો એની સાથે સાથે આપણે સમઘનની પણ વાત કરતા હતા. સમઘન કોને કહીશું? તો કે સમઘન હોય તો એની લંબાઈ, એની આ જે ધાર છે એ દરેક ધાર કેવી હોય? સરખી હોય. એટલે કે એની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ એ બધું જ કેવું હોય? સરખું હોય. એટલે કે એની બધી ત્રણે ત્રણ ધારોની લંબાઈ કેવી થાય? સરખી હોય. અને એ ધારો કે એ છે, તો કે એ ધારની લંબાઈ એ હોય બરાબર છે, એવા સમઘનનું ઘનફળ બરાબર ધારની લંબાઈ એ હોય તેવા સમઘનનું ઘનફળ. તો અહીંયા આગળ આપણે સૂત્રમાં કિંમતો મૂકીએ તો શું થશે? કે એલની કિંમત એ, બીની કિંમત પણ એ, અને એચની કિંમત પણ શું આવશે? એ. એટલે કે માટે સમઘનનું ઘનફળ બરાબર શું થશે? તો કે એ ગુણ્યા એ ગુણ્યા એ, એનો ત્રણ વખત ગુણાકાર એટલે કે એની ત્રણ ઘાત. તો આ શું થયું મિત્રો? આપણું સમઘનનું ઘનફળ, જે આ એ આની ધારની લંબાઈ છે, અથવા તેની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ સરખા છે અને એનું મૂલ્ય કેટલું છે? એ જેટલું છે. તો કે એ ધારની લંબાઈવાળા સમઘનનું ઘનફળ કેટલું થશે? એની ત્રણ ઘાત. અને લંબઘન હોય તો કે લંબઘનનું ઘનફળ શું થાય? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, એટલે કે એલ ગુણ્યા બી ગુણ્યા એચ. તો આ આપણા બે સૂત્રો થયા. આગળ વધીએ આપણે દાખલા તરફ જોઈએ સ્વાધ્યાય. આમાં ઉદાહરણ જે છે આપણે જેમ અગાઉ વાત કરેલી છે, ઉદાહરણ આપણે ગણાવતા નથી બરાબર. બે ઉદાહરણ છે, ઉદાહરણ નંબર 11 અને ઉદાહરણ નંબર 12, એ તમારે જાતે ગણવાના છે. આપણે આગળ વધીએ. હવે મિત્રો સ્વાધ્યાય 13.5 એનો પહેલો દાખલો. દિવાશ્રયની એક પેટીનું માપ 4 સેન્ટીમીટર, 2.5 સેન્ટીમીટર અને 1.5 સેન્ટીમીટર છે. તો આવી 12 પેટી સમાય તેવી પેટીનું ઘનફળ કેટલું થાય? દિવાશ્રયની એક પેટીનું આપણને માપ આપેલું છે, તો લખીએ આપણે કે દિવાસળીની પેટીની લંબાઈ L કેટલી આપેલી છે? 4 સેન્ટીમીટર. 4 સેન્ટીમીટર પહોળાઈ પહોળાઈ B 2.5 સેન્ટીમીટર અને ઊંચાઈ H બરાબર 1.5 સેન્ટીમીટર.
માટે દિવાસળીનું ગણફળ વી બરાબર સૂત્ર શું થશે? એલ ગુણ્યા બી ગુણ્યા એચ. બરાબર, આપણે શું કરીએ છીએ મિત્રો? તો સૌથી પહેલાં દિવાસળીની જે પેટી છે એ કેટલી જગ્યા રોકે, એટલે કે આનું ગણફળ એ આપણે શોધી કાઢીએ. એક દિવાસળીની પેટી કેટલી જગ્યા રોકે છે એ શોધી કાઢીએ, અને આવી 12 પેટી સમાય, બરાબર છે, એવી પેટીનું ગણફળ કેટલું? તો કે એક પેટી કેટલી જગ્યા રોકે એ શોધી કાઢીએ. તો 12 પેટી કેટલી જગ્યા રોકે આપણને ખબર પડે, ગુણ્યા 12 કરીએ એટલે કુલ ગણફળ આપણે મળી જશે. તો એ આપણો જવાબ થશે. તો એલ ગુણ્યા બી ગુણ્યા એચ, એલની કિંમત 4, બીની કિંમત 2.5, આપણે લખીશું 25/10 ગુણ્યા એચ 1.5, એમાં પણ લખીશું 15/10. તો 25 × 4 = 100, 100 × 15 એટલે 1500, 10 × 10 એટલે 100. આ 2 0 ગયા, 2 0 ગયા, તો શું થયું? 15 cm³. બરાબર, ગણફળ છે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, એટલે અહીં આગળ સેન્ટીમીટર આવે, અહીં આગળ સેન્ટીમીટર આવે, અહીં આગળ સેન્ટીમીટર આવે, એટલે આપણે શું લખીએ છીએ? 3 cm³. અગાઉ આપણે વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધતા હતા, એટલે એ વખતે આપણે સેન્ટીમીટર કે મીટર લખતા હતા તો એનો વર્ગ લખતા હતા. હવે આ ગણફળ આવ્યું, બરાબર છે, ત્રિપરિમાણીય માપ આવ્યું, એટલે કે 3 પરિમાણ આવશે, એટલે આપણે એનું 3 ઘાત થશે. આ ખાસ ધ્યાનમાં રાખશો મિત્રો. તો એક દિવસની પેટીનું ગણફળ આપણી પાસે આવ્યું 15 cm. તો કે હવે એક દિવાસળીની પેટીનું ગણફળ વી બરાબર 15 cm³. તો કે માટે 12 દિવાસળીની પેટીઓનું ગણફળ બરાબર 12 × 15, 12 × 15 એટલે કેટલા થશે? તો 15 × 10 = 150 અને 15 × 2 = 30 = 180, અને એકમ કયો આવશે? સેન્ટીમીટરની 3 ઘાત. તો આપણો જે પ્રશ્ન હતો, આપણો પ્રશ્ન શું હતો? તો કે આવી 12 પેટી સમાય તેવી પેટીનું ગણફળ, તો કે માટે, બરાબર છે, ફાઇનલ જવાબ લખીએ, તો કે માટે દિવાસળીની 12 પેટી સમાય તેવી પેટીનું ગણફળ કેટલું થશે? 180 cm³ થાય. આ આપણો જવાબ થયો. તો મિત્રો, આ એક દાખલા સાથે અગાઉ આપણે વાત કરી સ્વાધ્યાય 3.4ના 2 દાખલા, ત્યાર પછી લંબગણના ગણફળની વાત કરી, ગણફળ કોને કહેવાય એ સમજ્યા, અને એના આધારે લંબગણનું ગણફળ શું આવે એનું સૂત્ર તારવ્યું, સમગણનું ગણફળ શું થાય એ આપણે જોયું, અને એ લંબગણના ગણફળના સૂત્રના આધારે આપણે એક આ દાખલો જોયો છે. આટલી વાતો સાથે આજનો વિડીયો આપણે અહીં આગળ પૂરું કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.